આજે તમને બે ચાર મહત્વની ટીપ્સ આપવી છે, ગમે ન ગમે તમારે સાંભળવી તો પડશે. સૌથી પહેલું મને એ કહ્યું કે મારા જેવા જૈન સાધુએ તમને બિઝનેસની બાબતમાં માથું મારવું જોઈએ ખરું? નહીં, છતાં મારું છું એટલા માટે કારણ કે તમે લોકોએ હવે સેવિંગનું મહત્વ સમજ્યા જ નથી. હરિભદ્ર સુરી મહારાજ જૈન આચાર્યએ કીધું છે કે તમારી ઇન્કમના તમારે ચાર ભાગ પાડવાના. નંબર એક, બિઝનેસમાં રાખો. નંબર બે, ઘરે આપો ઘર ખર્ચ માટે. નંબર ત્રણ, સેવિંગમાં મૂકો. અને નંબર ચાર, શેમાં? ઓહો, ખબર છે. નંબર ચાર, ધર્મની અંદર વાપરો. હું કહું, આજે પણ તમને કહું, આ રીતના જો તમારી લાઈફ થઈ જાય ને, તમને જિંદગીમાં ક્યારે દુઃખી નહીં થાવ. ભૂતકાળ હતો, તમારા દાદા હતા ને, એ કમાતા હતા ઓછું પણ વાપરતા હતા પૂરું. તમારા બાપા કમાવા માટે મહેનત વધારે કરે છે પણ વાપરવાનું ઓછું કરે છે. અને તમે બોલું, કમાવાનું કાંઈ નહીં ને ઉડાવવાનું જોરદાર. નો સેવિંગ. આ પરદેશની અંદર ચાલે છે. સોમથી શુક્ર નોકરી કરવાની, રૂપિયા શુક્રવારે મળી જાય, શનિવારે રવિ રજાના દિવસોમાં આ રૂપિયાને ઉડાવ્યા વાળા. આ ઇન્ડિયન લાઈફસ્ટાઈલ નથી. જેમ હરિભદ્ર સુરી મહારાજ લખે છે એવું જ ચંદ્રગુપ્તનો ગુરુ કોણ હતો? ચાણક્ય. આ ચાણક્ય કૌટિલ્ય શાસ્ત્ર લખ્યું છે અને એની અંદર એણે પણ લિટરલી આ ચાર ભાગ પાડ્યા અને એણે પણ હરિભદ્ર સુરી મહારાજમાંથી જ પાડ્યા છે. સેવિંગ છે તમારી ઇન્કમનું? કોઈ સેવિંગ કરો છો? શું કરે? બધું બ્રાન્ડેડ જોઈએ છે, બધું બ્રાન્ડેડ. બોલતો જાઉં, વોચ, રોલેક્સ, ટાઈમેક્સ, ઓમેગા, ટાઇટન, શૂઝ. બોલો, તમે બોલો. આહા, ખાલી એડિડાસ જ ચાલે? વુડલેન્ડ, ટિમ્બરલેન્ડ, ગુચી, નાઇક, બાટા, એડિડાસ. હું તો કહું કાળીદાસના પહેરો કે એડિડાસના પહેરો, ફરક શું પડે? બોલો બોલો, કઈ કાર ગમે છે? બુગાટી, ફરારી, જેગુઆર. જોઈ લીધું ને જેગુઆર? ચાર દિવસ પહેલાનો જેગુઆરનો ખેલ જોઈ લીધો કે ના જોઈ લીધો? બધું બ્રાન્ડેડ. જીન્સ, ડેનિમ, સ્પાઈકર, જેક એન્ડ જોન્સ, બધા કપડા બ્રાન્ડેડ, ઘડિયાળ બ્રાન્ડેડ, મોબાઈલ બ્રાન્ડેડ, શૂઝ બ્રાન્ડેડ, ગાડી બ્રાન્ડેડ. મફતમાં આવે છે આ રૂપિયા? ખાલી કમ્યુનિકેશનના સાધન માટે તમને મોબાઈલ આપવામાં આવ્યો અને તમે કમ્યુનિકેશન બાજુ પર રહી ગયું, મોબાઈલને તમે મહત્વ આપી દીધું. ગાડી શેના માટે છે? એક સ્ટેશનથી બીજા સ્ટેશન પહોંચવા માટે. પછી એ મારુતિ હોય કે પછી બોલો ટાટા? નહીં, નેનો. યસ યસ, ટાટાની નેનો. હવે નેનો લાખ રૂપિયાની અંદર મળી શકે, ફરારી કેટલાની મળે? શું કરોડ? છ કરોડ. શરૂઆતમાં ત્રણ જ કાર આવી હતી. એક કોને ગઈ? સચિનને ગઈ. બીજી કોને ગઈ? આરએમડી રસિકલાલ માણેકલાલ, એની ડોટરને એના બાપે 6 કરોડની આ કાર ગિફ્ટમાં આપી. હાય હાય, અમે એના ઘરે જન્મ લીધો હતો. બધું બ્રાન્ડેડ. તમને ખબર છે તમારો બાપ તમારી ઈચ્છાઓને પૂરી કરવા માટે રાત દિવસ કેટલી મહેનત કરે છે, કેટલા દેવાઓ કરતો હશે? આવતીકાલે તમે જ્યારે આ નખરાઓને પોસ્યા હશે, તમને ઢીલું કાંઈ જ નહીં ચાલે, બધું બ્રાન્ડેડ જોઈશે, ત્યારે તમે પણ આ ધંધા કરશો. દેવું કરતા જાઓ અને મોજ મજા કરતા જાઓ.